નમસ્કાર, જય હિન્દ. હું છું નિશિત રાજ્યગુરુ. આજે એક એવી ઘટના વિશે વાત જે જાણીને તમે ચોંકી જશો. થંબનેલમાં તમે જે વાંચ્યું કે IG સ્કૂટર લઈને કંટ્રોલ રૂમ પહોંચ્યા, એની આ કહાની છે. આ કહાની હકીકતમાં બનેલી એક ઘટના છે. તમે વારંવાર સાંભળ્યું હશે કે પોલીસ પ્રજાના મિત્ર છે, ગમે ત્યારે ફોન કરો અને તરત પોલીસ હાજર, કોઈ ફરિયાદ કરો પોલીસ એને ઉપાડે અને પોલીસ તરત હાજર થઈ જાય. જો કે પોલીસનું રિએક્શન ટાઈમ એટલે કે ઘટના સ્થળ પર પહોંચવાનો સમય કેવી રીતે ઓછો થાય તેની માટેના સરકાર ભરપૂર પ્રયાસ કરે છે. પરંતુ ભાવનગરમાં 2 દિવસ પહેલાં એક એવી ઘટના ઘટી જેણે સૌ કોઈને ચોંકાવી દીધા અને પોલીસ વેળામાં એક અલગ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ. વાત છે રેન્જ IG ગૌતમ પરમારને થયેલા એક કડવા અનુભવની. એ પણ કડવો અનુભવ કોની સાથે? પોલીસ ખાતા સાથે. મૂળ વાત એ છે કે એક રાત્રે ગૌતમ પરમાર રેન્જ IG કદાચ નિંદર માણી રહ્યા હોય અથવા તો કોઈ કામ કરી રહ્યા હોય અને બાજુમાં મધ્યરાત્રે એટલે કે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર ધમ ધમાઈને ચાલ્યું હતા. ગૌતમ પરમારને થયું કે કંટ્રોલ રૂમમાં ફોન કરું અને જાણ કરું કે આ લાઉડસ્પીકર બંધ કરાવે ભાવનગર પોલીસ. થયું એવું કે ગૌતમ પરમારે પહેલો ફોન ડાયલ કર્યો કંટ્રોલ રૂમમાં, પરંતુ કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન જ ન ઉપાડ્યો. ગૌતમ પરમારને થયું કે કદાચ પોલીસ કર્મીઓ વ્યસ્ત હશે. ગૌતમ પરમાર રેન્જ IG ફરી ફોન કર્યા અને એવા એક નહીં, કદાચ ખબર નહીં, 4-5 ફોન કર્યા, પરંતુ પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર કર્મીઓએ કોઈ પણ કારણોસર રેન્જ IG ના જ ફોન ના ઉપાડ્યા. બોલો, તમારા મારા ફોન ના ઉપાડે ગજી સમજવા પાત્ર છે. રેન્જ IG ના જ ફોન ના ઉપાડ્યા. જો કે એ તર્ક પણ સાચો છે કે પોલીસ કંટ્રોલ રૂમમાં કેમ ખબર પડે ફોન કોણ કરે છે. ખેર, રેન્જ IG ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈને પોતાના ગાર્ડનું સ્કૂટર લઈને, જી હા, સ્કૂટર લઈને પહોંચી ગયા SP ઓફિસ સંકુલ, જ્યાં આવેલું છે ભાવનગરનું કંટ્રોલ રૂમ. ત્યાં હાજર પોલીસ કર્મીઓનો ઉધડો લઈ લીધો રેન્જ IG, અને કેમ ન લે ભાઈ? જો રેન્જ IG ના ફોન કંટ્રોલ રૂમ ના ઉપાડે તો આપ સમજો તમારા મારા ફોન તો કે દિવસે ઉપાડશે ને ક્યારે ઉપાડશે. ઉધડો લઈ લીધો. ત્યારબાદ PSI ને જાણ થઈ. PSI પ્રાઇવેટ ગાડી લઈને SP ઓફિસ આવ્યા. ત્યારબાદ એ ગાડી લઈને રેન્જ IG ખુદ ભાવનગર શહેરમાં નાઇટ પેટ્રોલિંગની શું સ્થિતિ છે એનો તાગ મેળવ્યો. બીજા દિવસે અથવા તો ગણતરીની કલાકોમાં ભાવનગરના SP ને આ સમગ્ર બાબતની જાણ થઈ. SP એ તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા અને 4 કે 5 કે ખબર નહીં કંટ્રોલ રૂમમાં કાર્યરત જે પોલીસ કર્મીઓ છે એમને બોલાવ્યા અને તેમને શો કોઝ નોટિસ આપી. અને એ સવાલ પૂછવામાં આવ્યો કે તમારી પાસેથી 25,000 અથવા તો બેઝિક પે ગ્રેડ પે પ્રમાણે તમને દંડ શા માટે ન ફટકારવો એનું કારણ દર્શાવો. વાત એટલી લાંબી થઈ, વાત એટલી આગળ સુધી પહોંચી ગઈ કે રેન્જ IG એ SP ને જાણ કરી SP એ તપાસના આદેશ આપી દીધા. મૂળ સવાલ એ છે કે આપ વિચાર કરો કે ભાવનગર પોલીસ ની સ્થિતિ કેવી હશે. રેન્જ IG ફોન કરે છે, કંટ્રોલ રૂમમાં ફોન નથી ઉપડતો. હવે સૂત્ર તરફથી એવી જાણકારી મળી રહી છે કે પોલીસ કર્મીઓએ લૂલો બચાવ કર્યો. આ બચાવ શું કર્યો તે અમે આપને દર્શાવીએ તે પહેલા અમારા સંવાદદાતા નીતિન ગોહિલે SP સંકુલથી કેટલીક જાણકારી મેળવી છે, એ આપ સાંભળો. પોલીસ એટલે પ્રજાનો મિત્ર, એટલે કે ચોક્કસ કહી શકાય મી આઈ હેલ્પ યુ. પરંતુ રામ રાજ્ય અને પ્રજા સુખી તેવી ઘટના છે તે ભાવનગર સામે આવી છે. ખાસ કરી વાત કરીએ તો ભાવનગરનો જે પોલીસ કંટ્રોલ રૂમ છે તે પોલીસ કંટ્રોલ રૂમમાં લોકો દ્વારા કોઈ ફરિયાદો છે તે કરવામાં આવતી છે, લોકોને અગવડ પડતી તેની ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે કે ભાવનગર રેન્જના જે IG છે ગૌતમ પરમાર, તેમના દ્વારા 3 દિવસ પહેલાં લાઉડસ્પીકરને લઈને મોડી રાત્રિના ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ નો રિપ્લાય થતાં રેન્જ IG ખુદ પોતે તે ખાનગી વ્હીકલમાં ભાવનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં આવી પહોંચ્યા હતા. અને ત્યારબાદ તેમણે કંટ્રોલ રૂમની સમીક્ષા કરી, ત્યારે અધિકારીઓ અને જે કર્મચારીઓ હતા તેમને ઉધડા લીધા હતા. તેમને શોકેસ નોટિસ તેમજ 25,000 નો દંડ શું કામ ના કરવામાં આવે તેવી નોટિસ દ્વારા ખુલાસો પૂછવામાં આવ્યો છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે આ પોલીસ કંટ્રોલ રૂમ છે તેમાં પોલીસના જે અધિકારી અને કર્મચારીઓ છે તેમના દ્વારા એક લૂલો બચાવ પણ કરવામાં આવ્યો છે કે ફોન છે તે બંધ હતો. ત્યારે તે જોવું રહ્યું કે આમાં તપાસ થઈ અને પોલીસ જે કર્મચારીઓ અને જે કોઈ અધિકારી છે તેમની સામે પગલાં લેવાશે કે કેમ. નીતિન ગોહિલ, ગુજરાત તક, ભાવનગર.
તો આપે જોયું આખી આ કહાની સમજો, રેન્જ આઈજી કંટ્રોલ રૂમમાં ફોન કરે, કંટ્રોલ રૂમમાં કોઈ ફોન ન ઉપાડે, પોલીસ કર્મીઓ જે કંટ્રોલ રૂમના પોલીસ કર્મીઓ છે એમને શોકોઝ નોટિસ ફટકારી, દંડ વસૂલવો કે કેમ તેની શું કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી. હવે સૂત્ર તરફથી એવી જાણકારી મળી રહી છે કે પોલીસ કર્મીઓએ લૂલો બચાવ કર્યો છે કે બે ફોનમાંથી પોલીસ કંટ્રોલ રૂમની અંદર રહેલો એક ફોન ખરાબ હતો અને એ જ ફોન ઉપર રેન્જ આઈજીના ફોન આવતા હતા એટલે નહોતો ઉપડ્યો. હવે આ બચાવને લૂલો કહો કે સાચું કારણ કહો એ તો ખબર નહીં, પરંતુ તથ્ય એ છે કે રેન્જ આઈજી સાહેબને ભાવનગર પોલીસનો ગજબ અને કડવો અનુભવ થઈ જ ગયો. હવે વખાણવા લાયક બાબત પણ જુઓ, આ વખાણવા લાયક આ સમગ્ર બાબતમાં પણ કેટલીક વખાણવા લાયક બાબત છે. ને શું છે એ બાબત? એ છે કે રેન્જ આઈજી એક સામાન્ય વ્યક્તિની જેમ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. ભાઈ રેન્જ આઈજી છે એ ધારતા તો એસપીને, પીઆઈએસઆઈને અથવા તો પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરીને આ બાબતની જાણ કરતા અને લાઉડસ્પીકર બંધ થઈ જતા. બીજું, તેમને ખબર પડી કે પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ ફોન નથી ઉપાડતા તે પછી પણ તેઓ અધિકારીને ફોન કરવાને બદલે જાતે સ્કૂટર લઈને કંટ્રોલ રૂમ પહોંચ્યા સ્થિતિ જાણવા માટે. ત્રીજી વખાણવા લાયક બાબત રેન્જ આઈજી સાહેબની એ છે કે તેઓ નાઇટ પેટ્રોલિંગની સ્થિતિ અને તાગ મેળવ્યો કે સ્થિતિ આખરે છે શું. અને ચોથી મહત્વપૂર્ણ ને વખાણવા લાયક બાબત એ છે કે તેમણે ત્વરિત તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને પાઠ ભણાવ્યો. પરંતુ આ સમગ્ર ઘટનાથી સવાલ તો ઉઠી રહ્યા છે અને અમારું કામ છે સવાલ પૂછવાને અમે પૂછીશું. સવાલ એ છે કે જો સાહેબ તમારા ફોન નથી ઉપાડતા કંટ્રોલ રૂમમાં તો સામાન્ય જનતા ફોન કરતી હશે, એના ફોન ઉપડે છે કે કેમ, એની શું ગેરંટી? નંબર બે, આ સવાલ એ કર્મીઓ માટે છે કે જો આપ એવો તર્ક આપતા હોવ, જો સૂત્ર તરફથી જે જાણકારી છે સાચી હોય, જો ફોન બંધ હતો તો પછી શું તમે કોઈ ઉપરી અધિકારીને જાણ કરી છે કે કંટ્રોલ રૂમનો ફોન બંધ છે? સવાલ એક એ છે કે શું આવી રીતે ત્વરિત મદદ કરવા પહોંચશે પોલીસ જો ફોન જ ઉપડતા નથી? અને માની લઈએ કે રેન્જ આઈજી સાહેબે ફોન કર્યો, એની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિએ ફોન કર્યો હોત તો શું આ કાર્યવાહી સુધી વાત પહોંચે? તો શું એ તકલીફમાં રહેલી વ્યક્તિ સુધી પોલીસ પહોંચી શકી હોત? સવાલ એ પણ છે કે શું દંડ વસૂલી લેવાથી આવી ઘટનાઓ થતી અટકશે એની કોઈ ગેરંટી છે? શું એસપી આવી કોઈ ગેરંટી આપી શકે? ન આપી શકે. સવાલ એ છે કે શું કોઈ દાખલારૂપી કાર્યવાહી થશે કે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે? આ મુદ્દો ગંભીર એટલા માટે છે કારણ કે આ ઘટના રેન્જ આઈજી સાથે થઈ ને એટલા માટે આ મામલો બહાર આવ્યો, કારણ કે વાત દંડ સુધી પહોંચી છે એવી ચર્ચા છે પોલીસ બેડામાં. કોઈ સામાન્ય વ્યક્તિ સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં એનો ફોન ઉપડતા હશે કે નહીં ઉપડતા હોય એનો તપાસ કોણ કરશે? એની માહિતી ક્યાંથી સામે આવશે? જરૂરી છે કે કોઈ દાખલારૂપી કાર્યવાહી કરી, એક દાખલો બેસાડે રેન્જ આઈજી અને ભાવનગર પોલીસ, કે જેથી કરીને પોલીસ કંટ્રોલમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ આ વાતને ગંભીરતાથી લે. અમે નથી ઈચ્છી રહ્યા કે એવી કોઈ કાર્યવાહી થાય જેથી કરીને પોલીસ કર્મીને તકલીફ સહન કરવી પડે, પરંતુ આ ગંભીર વાત છે, આ જનતાના હિતની વાત છે. અને મારો એક જ સવાલ છે કે જો રેન્જ આઈજીની જગ્યાએ કોઈ તકલીફમાં રહેલી સામાન્ય ભાવનગરની પ્રજાએ ફોન કર્યો હોત તો શું પોલીસ તેના સુધી પહોંચી શકી હોત? આ સવાલ તમારા મનમાં એનો જવાબ શોધો જેથી કરીને ખબર પડે કે આ ઘટનાની ગંભીરતા શું છે. આશા રાખીએ કે કોઈ કાર્યવાહી એવી થાય કે ભાવનગરની જનતા જ્યારે પણ તકલીફમાં હોય ને પોલીસની મિત્ર તરીકે મદદ માંગે તો પોલીસ મિત્ર બની ત્વરિત પહોંચે. વધુ સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ, અમારું પેજ ફોલો ફેસબુકનું ન કર્યું હોય તો બિલકુલ કરી લેજો. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.